નમસ્કાર. એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠામાં કુવામાંથી દીપડાની લાશ મળતા ચકચાર. પાલડીના ખોડિયાર માતા મંદિરે ચૈત્રી નવરાત્રિએ શ્રદ્ધાળુઓની ભીડ. એનરીચના 5મા સલૂનનો અમદાવાદમાં પ્રારંભ. ટાઈમમેક્સનો 2જો શોરૂમ ખુલ્લો મુકાયો. હોમોસેક્યુલરની વ્યથા રજૂ કરતી સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની. જીએમ ઇન્ડિયાએ સેવરોલી ટાવેરા નિયો કાર લોન્ચ કરી. જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર પાસે આવેલા ભેતાલી ગામમાં એક દીપડાની લાશ કૂવામાંથી મળી આવી છે. આ ઘટનાથી જીવપ્રેમીઓમાં ભારે સનસનાટી ફેલાઈ છે. દીપડાના મોતે ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. મૃતદેહ જ્યારે કૂવામાંથી કાઢવામાં આવ્યો ત્યારે તેના મોઢા ઉપર દોરડું બંધાયેલું હતું, જેના કારણે અનેક સવાલ ઊભા થયા છે. દીપડો કૂવામાં કેવી રીતે પડ્યો અને ક્યારે પડ્યો તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. જો કે વન વિભાગના અધિકારી આ ઘટનાને કૂવામાં કૂદવાથી દીપડાનું મોત થયું હોવાનું જણાવી રહ્યા છે. જો કે દીપડાના મોં પર દોરડું કેવી રીતે બંધાયેલું હતું તે અંગે વન વિભાગના અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી. વન વિભાગના અધિકારીઓએ દીપડાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે સચ્ચાઈ સામે આવે છે કે નહીં. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા 40 વર્ષ જૂના ખોડિયાર માતાજીનું અતિ પ્રાચીન મંદિર ભાવિક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ખોડિયાર માતાના મંદિરમાં દર રવિવારે અંદાજે 500થી વધુ ભક્તોની હાજરીમાં મહાઆરતી યોજાય છે અને શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ખોડિયાર માતાના મંદિરમાં 9 દિવસ સુધી માતાજીને વિવિધ શણગાર કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં લોકો પોતાની માનતાઓ પૂરી કરવા ખોડિયાર માતાના દર્શને આવે છે. પાલડી ગામમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. એ 40 વર્ષનું જૂનું છે અને 40 વર્ષ પહેલા ખોડિયાર માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. જયપુરથી મૂર્તિ લાવ્યા ચિનુભાઈ ચેલાભાઈ પટેલે એની સ્થાપના કરાવી હતી. અહીંયા રોજ ભક્તોની ભીડ જામે છે. એમાં મંગળવાર અને રવિવારે વધારે માણસો આવે છે અને રોજ અમારે આરતીમાં નવો અલગ અલગ પ્રસાદ કરવામાં આવે છે સંધ્યાકાળની આરતીમાં. અને રવિવારે સંધ્યાકાળની આરતીમાં 500-600 માણસ દર રવિવારે આરતીમાં 500-600 માણસ હોય છે. આ ઉપરાંત અહીં લોકો માનેલા ગરબા પણ ચડાવે છે તથા માતાજીને સુખડી અને નાળિયેરનો પ્રસાદ ધરાવે છે. રીચ એ મુંબઈ સ્થિત યુનિસેક્સ સલૂન છે. તેણે સુપર બ્રાન્ડ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. એન રીચે અમદાવાદમાં 5મા સલૂનનો પ્રારંભ કર્યો છે, જેમાં વસ્ત્રાપુર, મણિનગર, સેટેલાઇટ યુનિવર્સિટી રોડ, પ્રહલાદનગરનો સમાવેશ થાય છે. વિખ્યાત ટીવી કલાકાર અમર ઉપાધ્યાય યુનિવર્સિટી રોડ ઉપર સ્થિત એન રીચના સલૂનનું ઉદ્ઘાટન કર્યું હતું. અમરે જણાવ્યું હતું કે આવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે જોડાતા ખૂબ આનંદની લાગણી થાય છે. ટાઈમેક્સ ગ્રુપ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેની ઉપસ્થિતિ પશ્ચિમ ભારતમાં મજબૂત કરવાના પગલે અમદાવાદમાં તેના 2જા સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આલ્ફા વન મોલમાં આવેલા આ સ્ટોરમાં અનેક ઉત્કૃષ્ટ ઘડિયાળોમાં ફોસિલ, હેલિક્સ અને માર્ક ઇકો જેવી બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. આ સ્ટોરનું ઉદ્ઘાટન રિટેલ એન્ડ ફેશન બ્રાન્ડના વડા એન્જેલિકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રજૂઆત સાથે દેશભરમાં ટાઈમેક્સ ટાઈમ ફેક્ટરી આઉટલેટની કુલ સંખ્યા 93 થઈ છે, જે સંખ્યા કંપની વર્ષ 2012ના અંત સુધીમાં 140 સુધી લઈ જવા ઈચ્છે છે. સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ટાઈમેક્સ ગ્રુપ ઇન્ડિયા લિમિટેડના રિટેલ એન્ડ ફેશન બ્રાન્ડના વડા એન્જેલિકે જણાવ્યું છે કે મને અમદાવાદમાં સ્ટોરનું ઉદ્ઘાટન કરતા આનંદ થાય છે. અમદાવાદનું માર્કેટ ઝડપી વિકાસ પામે છે અને તેમાં પુષ્કળ તકો રહેલી છે. Various models, so youth should come and check it out, especially now that they finished the exams.
સમાજમાં હોમોસેક્યુલરિટી એક વાસ્તવિકતા છે. પ્રિન્સ ઓફ રાજપીપળા સ્ટેટ માનવેન્દ્રસિંહ ગોયલે જણાવ્યું છે કે સમાજ સમલૈંગિક સંબંધોને કલંકરૂપ માની રહ્યું છે, પરંતુ મારા માનવા મુજબ આવા સંબંધો સમાજમાં કોઈ પ્રકારનું નુકસાન કરતા નથી. આ ફિલ્મમાં માનવેન્દ્રસિંહ કોમેન્ટેટરના રોલમાં છે. સમાજ સેવિકા અને નૃત્યાંગના મલ્લિકા સારાભાઈએ જણાવ્યું છે કે સમાજમાં ખરેખર જે બાબત ઉપર પ્રતિબંધ મુકાવો જોઈએ એના બદલે બીજી બાબત ઉપર પ્રતિબંધ મુકાય છે. મેઘ ધનુષ્ય કલર ઓફ લાઈફ આ ફિલ્મમાં એક એવા રંગની વાત કરવામાં આવી છે કે જે સૌથી અલગ છે, બધાથી અલગ છે, અને લોકો એને સ્વીકારતા નથી. અને આ ફિલ્મની મેઇન થીમ એ જ છે કે કોઈના અસ્તિત્વની મજાક કરવી એ ખોટી વસ્તુ છે, અને તમે વસ્તુને માનો કે ના માનો એ સાચી છે ખોટી છે બીજી વસ્તુ છે, પણ તમે કોઈની મજાક ના કરી શકો, કારણ કે તમને કોઈ અધિકાર નથી કે કોઈનો સ્વીકાર કરો કે કોઈનો અસ્વીકાર કરો. એટલે આ પ્રકારની ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ જ છે કે એક ઓફબીટ ફિલ્મ બની છે, અને એના માટે હું સંપૂર્ણ ટીમનો આભાર માનું છું. માનવેન્દ્રસિંહ ગોયલ જે સ્પેશિયલ મેસેજ આપવા માટે મારી ફિલ્મમાં આવ્યા, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જનરલ મોટર્સ ઇન્ડિયન તેની દીર્ઘકાલીન પ્રતિક્ષિત સેવરોલી ટાવેરા નિયો 3 BS4 MPV લોન્ચ કરી છે, જેમાં પેસેન્જર કારની આરામની સુવિધાઓ સામેલ છે અને સાથે MUV ની નક્કરતા તો ખરી જ. GM ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તથા MD લોવેલ પેડોકે કહ્યું છે કે GM ના એન્જિનિયરોએ ગ્રાહકોના અભિપ્રાયોના આધારે લોકપ્રિય ટવેરામાં સઘન અપગ્રેડેશન હાથ ધર્યું છે, જેનું પરિણામ એક સ્ટાઇલિશ 6 ટકાઉ વાહન છે જે અંગત તેમજ વ્યાપારી ઉપયોગ માટે શ્રેષ્ઠ મેળ ખાય છે. ટવેરાના સર્વોચ્ચ વેરિયન્ટમાં સેવરોલીની ટ્વીન પોર્ટ ગ્રીલ તથા આગળ પાછળના ભાગે વધુ મોટા સેવરોલી બોટાઈ સામેલ છે. સેવરોલી ટાવેરા નિયો 3 ના ઇન્ટિરિયરને પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે, જેમાં બેજ અને ડાર્ક ગ્રે કોમ્બિનેશનનો સમાવેશ થાય છે. વધુ સમાચાર માટે નિહાળતા રહો વોઇસ લાઈવ વેબ ચેનલ. નમસ્કાર.